वडोदरामां कालाघोड़ा विश्वामित्र ब्रिज जर्जरित थयो। जूना अने नवा शहेरनो ब्रिज जर्जरित थयो छे। ब्रिजना कांगरा खर्या अने रेलिंग पर तूटी गई। ब्रिजमां वपरायेला सळिया पण कटाई गया। ब्रिजनी नीचे आवेला छे बे मंदिर। दर्शने आवता भक्तो माटे ब्रिज जोखमी बन्यो छे। ब्रिजनी रेलिंग सर्जी शके छे एक मोटी दुर्घटना। कोंग्रेसे वहेली तके ब्रिजना मरामतनी मांग करी छे। चोमासा बाद समारकामनुं तंत्रए आश्वासन आप्युं छे। तो आखरे क्यारे बनशे आ ब्रिज? कालाघोड़ा विश्वामित्री ब्रिज छे ते जर्जरित हालत में छे। ब्रिजना कांगरा खर्या अने रेलिंग पर तूटी गई छे। जो कोई जानहानि थाय तो तेने लईने जवाबदार कोण? तो ब्रिजनी नीचे मंदिर आवेलू छे तो उपरथी रोजना हजारों वाहनों पसार थाय छे। ब्रिजमां पड़ेली तिराड़ो, तूटेली रेलिंग के जे आवनारा समय में मोटी दुर्घटना ने नोतरी रही छे। वडोदरा शहेरनी ओळख समान ऐतिहासिक कालाघोड़ा विश्वामित्री ब्रिज जर्जरित थयो छे। अत्यारे अमे ब्रिज पासे ज उभा छे, ज्यां हुं तमने बतावानी कोशिश करीश के आप जोई शको छो के ब्रिजनी जे रेलिंग छे ते जर्जरित थई छे, साथे ज ब्रिजना जे पिलर छे तेना सळिया पण देखावा लाग्या छे। મહત્વની બાબત છે કે અનેક જગ્યા પર રેલિંગ તૂટી પણ ગઈ છે, તેમ છતાં પણ કોર્પોરેશન તંત્ર દ્વારા આ બ્રિજનું રિનોવેશન કરવામાં નથી આવતું। આપ જોઈ શકો છો કે શહેરની જે જૂની સિટી છે અને નવો વિસ્તાર છે તેને જોડતો આ મુખ્ય કાલાઘોડા વિશ્વામિત્રી નદી પરનો બ્રિજ છે કે જે વર્ષો પહેલાં આ બન્યો હતો। મહત્વની બાબત છે કે બ્રિજની નીચે બે સુપ્રસિદ્ધ આશાપુરા અને મસોબા દાદાનું જે મંદિર છે તે આવેલું છે, ત્યાં પણ આપ જોઈ શકો છો કે ભક્તો અહીંયા દર્શન કરવા માટે આવતા હોય છે। ત્યારે અહીંયા સવાલ એ છે કે જે બ્રિજ જો રિનોવેટ કરવામાં નહીં આવે તો કોઈ દિવસ જો કોઈ દુર્ઘટના ઘટશે તો અનેક લોકોના જીવ જઈ શકે છે। ત્યારે ચોક્કસથી આપ કોર્પોરેશન તંત્રને સત્વરે આ બ્રિજના રિનોવેશનની કામગીરી કરવાની જરૂર છે। હાલમાં જે રીતના ચોમાસાની સિઝન છે અને અહીંયાથી વિશ્વામિત્રી નદી જ્યારે છલોછલ થઈ જતી હોય છે તે વખતે ચોક્કસથી બ્રિજની સ્ટેબિલિટી પર પણ અનેક સવાલો ઉઠતા હોય છે। ત્યારે આપ અહીંયા સ્પષ્ટ જોઈ શકો છો કઈ રીતના જે બ્રિજ છે તેની રેલિંગો તૂટી ગઈ છે, સાથે જ અત્યારે અહીંયાથી બ્રિજના જે પિલર છે તેના સળિયા દેખાઈ રહ્યા છે। સૌથી મહત્ત્વની બાબત એ છે કે અહીંયાથી રોજ હજારોની સંખ્યામાં જે વાહન ચાલકો છે તે અવર જવર કરતા હોય છે, તેમ છતાં પણ કોર્પોરેશન તંત્ર દ્વારા આ બ્રિજના રિનોવેશનની કામગીરી માટે ઉદાસીનતા દાખવવામાં આવી રહી છે। સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન કહી રહ્યા છે કે એક વખત ટેન્ડર બહાર પાડીને કોન્ટ્રાક્ટરને ટેન્ડર આપી પણ દેવામાં આવ્યું હતું, પરંતુ જે તે સમયે કામ ન થઈ શક્યું અને હવે ચોમાસા બાદ ફરીથી ટેન્ડર બહાર પડીને રિનોવેશનનું કામ કરવામાં આવશે। જ્યારે કોંગ્રેસ કહી રહી છે કે સમગ્ર મામલામાં જે ઐતિહાસિક બ્રિજ છે તેના પ્રત્યે પણ કોર્પોરેશન તંત્ર ઉદાસીનતા દાખવી રહ્યું છે અને સ્માર્ટ સિટીની વાતો કરી રહ્યું છે, ત્યારે સવાલ અહીંયા એ જ થઈ રહ્યું છે કે જો આ બ્રિજ પડશે અથવા તો બ્રિજ તૂટશે તો મોટી દુર્ઘટના સર્જાશે તો તેના માટે જવાબદાર કોણ? અને અહીંયા જે રીતના ભક્તો દર્શન કરવા માટે આવતા હોય છે, હજારોની સંખ્યામાં વાહન ચાલકો રોજેરોજ અહીંયાથી પસાર થતા હોય છે, તેમની જાનહાનીનું કંઈ નુકસાન થશે તો તેના માટે જવાબદાર કોણ? તે સૌથી મોટો સવાલ અહીંયા ઉઠવા પામી રહ્યો છે। કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા। ગંભીર હાલત છે, ભણાલાયક છે, અત્યારે અંદર સળિયા બી દેખાય છે, પૂર આવે તો પબ્લિક હેરાન થઈ જાય અને પબ્લિક ઉપર પડાય તો તકલીફમાં આવી જવાય, એટલા માટે પુલ બનાવવાની શક્યતા ખરી। રેલિંગો તૂટી ગઈ છે, સળિયા બી અંદર દેખાઈ જાય છે, એટલા માટે પુલ બનાવવા વ્યવસ્થિત બનાવવા જરૂરી છે। આ બ્રિજનું પણ ઘણા સમય પહેલાં એક ટેન્ડર પ્રક્રિયા થઈ હતી અને વર્ક ઓર્ડર પણ આપેલો હતો, ત્યારબાદ કોઈક કારણસર એ બ્રિજની કામગીરી ખોરંભે ચડી છે કે આ બ્રિજનું ટેન્ડર પણ થયું હતું, પ્રક્રિયા પણ હાથ ધરાઈ હતી। આવનાર સમયમાં જે પ્રકારે બજેટરી પ્રાવધાન અમારે કરવાનું છે એમાં એ દિશામાં ચોક્કસ વિચારીશું અને ઝડપથી આ બ્રિજનો પણ રિનોવેશન થાય, નવો બ્રિજ આ વિસ્તારમાં લોકોને પ્રાપ્ત થાય, અવરજવરમાં જે પડતી તકલીફ છે એનું પણ નિરાકરણ થાય તો અમારો પ્રયાસ રહેશે। નીચેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એમાં પણ ઘણા વર્ષો પહેલાં સુધારો પણ કર્યો છે અને મંદિર પણ આવેલા છે, ધાર્મિક સ્થાનો પણ આવેલા છે, એને પણ અંદાજ સાથે કઈ રીતે આગળ વધી શકાય છે એ સિસ્ટમમાં અનુરૂપ અધિકારીઓ સાથે તાલમેલ મિલાવી કઈ રીતે એનું ટેકનિકલી બિલ્ડ આવે છે એ જોઈ લઈશું।
અગાઉ ઇજારા બી આપેલા પણ સાથે ત્યાં ઇકો સેન્સિટિવ ઝોન છે, આજુબાજુ ક્રોકોડાઇલના બ્રિડિંગ ગ્રાઉન્ડ બી છે, એટલે જે કામગીરી કરવાની છે આ તમામ વસ્તુ ધ્યાનમાં રાખીને કરવાની છે. એક તો હેરિટેજ સ્ટ્રક્ચર છે, બાજુમાં ક્રોકોડાઇલના બ્રિડિંગ ગ્રાઉન્ડ છે, એટલે આ બધું ધ્યાનમાં રાખીને આ ટેન્ડર આપીને તાત્કાલિક ધોરણે આ કામ કરવું જોઈએ. આ બ્રિજ વાઇડનિંગ કરવાની બી જરૂર છે, કારણ કે આજુબાજુના રોડ્સ જેમ પહોળા થતા હોય છે તો અહીંયા બોટલનેક બી થતું હોય છે ટ્રાફિકનું, તો વાઇડનિંગની સાથે સાથે આ સ્ટ્રેન્થનિંગના જે કામ કરવાના છે તમામ કામો લેવા માટે તાત્કાલિક ઇજારો કરી અને કોર્પોરેશને આમાં તાકીદે ધ્યાન આપવું જોઈએ.